નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકો માટે આવતીકાલે મતદાન. આજરોજ તમામ 5 બેઠકોના પોલિંગ બુથ માટે સ્ટાફ અને ઈવીએમની ફાળવણી. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને મતદાન કરવા અપીલ કરી. પાનોલી જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગતા દોડધામ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકમાં ઇકો ફ્રેન્ડલી બુથ ઉભા કરાયા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પટેલ પ્રાઇમરી સ્કૂલ ખાતે ઇકો ફ્રેન્ડલી બુથ ઉભું કરાયું. આજરોજ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું. વિધાનસભાની ચૂંટણીઓ માટે ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી અને તમામ મતદાન મથકો ઉપર અધિકારીઓની પણ ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલે વિધાનસભાની 182 બેઠકો પૈકી 89 બેઠકોની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે આજરોજ કેજે પોલિટેકનિક કોલેજ ખાતે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને તમામને વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી. બાગરા અને ભરૂચ બેઠક માટે ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા જિલ્લાના 1359 મતદાન મથક ખાતે તમામ પોલિંગ સહિત 7000થી વધુનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. સાથે મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને અપીલ પણ કરી છે. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીનું આજે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાઓની સીટો માટેનું આજે ડિસ્પેચ કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. લોકો તમામ પોલિંગ સ્ટાફને અહીંયાથી ડિસ્પેચ કરી રહ્યા છીએ. તો ટોટલ કુલ 1359 એટલે કે 1359 બૂથ છે. 7000થી વધારે સ્ટાફ પોલિંગમાં વહેંચાયેલો છે. તમામનું આજે 5 જગ્યાઓથી ડિસ્પેચની કાર્યવાહી શરૂ છે. હું આપના માધ્યમથી ભરૂચ જિલ્લાની તમામ નાગરિકોને હું અપીલ કરીશ કે મતદાન આપણી પવિત્ર ફરજ છે અને એને અચૂક અદા કરો અને આપણો જિલ્લો 100% મતદાન કરે એવી ખાસ અપીલ. ત્યારે ઈવીએમ મશીનની ફાળવણી દરમિયાન જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા સાથે આવતીકાલે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પણ પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નિમિત્તે ભરૂચ જિલ્લાનું જે મતદાન છે એ ફર્સ્ટ ફેઝમાં થવા જઈ રહ્યું છે. એ અંતર્ગત હાલ આજે ડિસ્પેચિંગ સેન્ટર્સનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા ખાતે 5 જગ્યાએથી ડિસ્પેચિંગની કાર્યવાહી કરવામાં આવશે. તમામ જગ્યાએ ડીવાયએસપી સુપરવાઇઝરી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજે બંદોબસ્ત છે, આવતીકાલે પણ કન્ટિન્યુ રહેશે. પોલીસ સેક્ટર મોબાઈલ, FST, SS અને પુલિંગ બુથનો બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવ્યો છે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ માટે પોલીસ ખડે પગે સજ્જ રહેશે. જ્યારે અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે પ્રાંત અધિકારી નૈતિકા પટેલની અધ્યક્ષતામાં ઈવીએમ મશીન અને વીવીપેટ મશીન તેમજ સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન જિલ્લા પોલીસ વડાએ ત્યાંની પણ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આવતીકાલે ફર્સ્ટ ફેઝનું જે એસેમ્બલી ઇલેક્શનની પોલિંગ થવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ખાતે 5 જગ્યાએથી ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટરની વ્યવસ્થા DOC દ્વારા કરવામાં આવેલી છે. તમામ જગ્યાએ પ્રોપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. સાથે સાથે પુલિંગ બુથ, સેક્ટર પોલીસ મોબાઈલ, FS અને SST તમામનો બંદોબસ્ત પોલીસ અને CPMF કંપની સાથે ફાળવવામાં આવેલો છે. મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ફ્રી અને ફેર ઇલેક્શન થશે એની અમે તકેદારી રાખવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પહેલું ચરણનું મતદાન આવતીકાલે થનાર છે. તેના સંદર્ભે આજે અંકલેશ્વર 154 અંકલેશ્વર વિધાનસભા મત વિભાગમાંથી તમામ પોલિંગ સ્ટાફનું ડિસ્પેચિંગ અહીંયાથી થયું છે, જેમાં 258 બૂથ ઉપર એટલે 257 અને 1 ઓક્ઝિલરી કુલ 258 પોલિંગ સ્ટેશન ઉપર તમામ 2000 જેટલો સ્ટાફ આપણે ડિપ્લોય કર્યો છે અને એમને અહીંયાથી રવાના કરવામાં આવેલ છે. એમને BU, CU, VVPAT અને સ્ટેશનરી તથા મેડિકલ કીટ આપવામાં આવી છે. સ્ટેશનરીમાં સ્પેશિયલ થેલા આપીને એમને ટેગિંગ કરીને સ્ટેશનરીને બાયફરકેટ કરીને સ્પેશિયલ વ્યવસ્થા કરીને આપવામાં આવેલ છે, જેથી એમને અગવડ ના પડે અને બધી રવાનગીની તમામ પ્રક્રિયા બહુ સારી રીતે અહીંયા પતી ગઈ છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી પ્રાઇમર મિનરલ્સ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બુધવારની બપોરે
કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. પ્રાઇમર મિનરલ્સ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં આકસ્મિક આગથી એક તબક્કે કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. આગ અંગેની જાણ કંપની દ્વારા પારોલી નોટિફાઇડ ઓથોરિટીને કરાતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટરોની બે ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી એની વિગતો બહાર આવી નથી. આગમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પટેલ પ્રાઇમરી સ્કૂલ ખાતે ઇકો ફ્રેન્ડલી બુથમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી અંતર્ગત અવસર પર્વ નિમિત્તે ચૂંટણી પંચ દ્વારા દરેક વિધાનસભામાં વિશેષ ગ્રીન બૂથ ઊભા કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે જિલ્લાની 5 બેઠકો ઉપર 5 જેટલા ઇકો ફ્રેન્ડલી બૂથ કાર્યરત કર્યા છે. ત્યારે અંકલેશ્વર બેઠક ઉપર ભડકોદરા ગામમાં સમાવિષ્ટ એવા જીઆઈડીસી સરદાર પટેલ પ્રાથમિક શાળા સ્થિત બૂથ નંબર 211માં ધોરણ 3 સિનોરૂમ ખાતે વિશેષ ઇકો ફ્રેન્ડલી બૂથ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં 10 જેટલા કર્મચારીઓએ સવારથી સાંજ સુધીમાં છાણમાંથી માર્ગ અને નારિયેળીના પત્તામાંથી ગેટ તેમજ ગામડાની અનુભૂતિ થાય તેવું મતદાન મથક બનાવ્યું છે, જ્યાં તમામ કામગીરી પ્લાસ્ટિક નહીં પરંતુ કાગળની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. આજરોજ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓનું ઢોલ નગારા સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું. નિર્વાચન અધિકારીશ્રી દ્વારા દરેક એસીમાં એક ઇકો ફ્રેન્ડલી બૂથ બનાવવાની નવતર યોજનાની શરૂઆત કરી હતી. તો આપણે અંકલેશ્વર 154 વિધાનસભા મતવિસ્તારમાં વડકોદરા જીઆઈડીસીનું 211 નંબરનું બૂથ ઇકો ફ્રેન્ડલી બનાવવાનું નક્કી થતાં અમે લોકોએ એને કેવી રીતે ઇનોવેટિવ બનાવી શકાય તેમજ ઝીરો બજેટમાં કરી શકાય નેચરલ વસ્તુઓથી એ વિચારતા અમને લોકોને એક છાણ માટીનો ઉપયોગ કરીને જો એનો રસ્તો રોડ બનાવવામાં આવે તો એક ગામઠી કલ્ચર ઊભું કરી શકાય અને આપણે જે ગામડાનું જીવન હતું એને ફરીથી લોકો સિટીમાં પણ જાણી શકે તેમજ નારિયેળીના પત્તાનો ઉપયોગ કરીને ગેટ બનાવીને એક ગાર્ડન જેવું સારું સ્વરૂપ આપી શકાય એ હેતુથી આ પ્રયત્ન કરેલ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને 154 અંકલેશ્વર વિધાનસભા મતવિભાગની ચૂંટણી પણ જે આવતીકાલે થઈ રહી છે તેમાં તમામ પોલિંગ પાર્ટીઓ માટે અને મતદારોને આકર્ષવા માટે વિવિધ પ્રયોગો અત્રેથી હાથ ધરવામાં આવેલ છે, જેના ભાગરૂપે અંકલેશ્વર એસીના તમામ પોલિંગ પાર્ટીને જ્યારે તેઓ પોલિંગ સ્ટેશન ઉપર પહોંચશે ત્યારે તેમનું ભારતીય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે કંકુતિલક અને ચોખા તથા ફૂલોથી. તો આ સ્પેશિયલ એક વ્યવસ્થા એમના માટે ગોઠવી છે જેથી તેઓ ટેન્શન ફ્રી રહે અને ઉત્સાહભેર પોતાનું કામ કરી શકે અને એ ઉપરાંત વિવિધ મતદારોને આકર્ષી શકાય તે માટે પિંક બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં 7-7 બૂથ મહિલા સંચાલિત છે ટોટલી અને ત્યાં બલૂનથી ડેકોરેશન કરવામાં આવશે, બલૂનના ગેટ બનાવવામાં આવશે અને અમુક જગ્યાએ સાડીથી પણ ડેકોરેશન કરવામાં આવેલ છે જેથી મહિલાઓમાં પણ મતદાન કરવા માટે જાગૃતિ આવે અને પ્રોત્સાહન મળે. અંકલેશ્વર ખાતે પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરનાર યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સો મારો નામ મીત પટેલ છે, હું આજે લોકશાહીના પર્વમાં પ્રથમ વખત વોટ કરવા જઈ રહ્યો છું. મારી સૌને વિનંતી છે કે આપ પણ તમે વોટ કરવા જાઓ અને આપણા ભારતના મળી યુવા આપણે વધારે વોટ કરશે તો આપણે વધારે અંદાજો મળશે અને આશા રાખું કે બધા સાથે મળીને વોટ આપીએ અને આપણે સારી એવી સરકારને પસંદ કરીએ. મારું નામ પટેલ માનસી, લોકશાહીના પર્વ હું પ્રથમ વખત મતદાન કરવા જઈ રહી છું, મને તેનો ખૂબ આનંદ છે. તમે પણ જરૂરથી મતદાન કરજો, હું મને ત્યાંનો માહોલ કેવો હશે તેનો પણ મને ઉત્સાહ છે, તો જરૂરથી તમે પણ મતદાન કરજો. હું પટેલ કરણ, આ લોકશાહીના સ્વતંત્ર પર્વ પર મને ખૂબ ખૂબ ગર્વ છે કે હું પ્રથમવાર મતદાન કરી રહ્યો છું ને મને ઉત્સાહ છે કે આ વખતે કઈ રીતે કઈ શું થશે, કેવો માહોલ હશે, કેવું હશે, હું ખૂબ જ ઉત્સાહી છું. મારું નામ સરસ વસાવા છે, મેં લોકશાહીના પર્વમાં પહેલી વખત મતદાન આપવા જઈશ. મેં એક્સાઇટેડ છું કે કેવો માહોલ હશે બધું જોવા. મેં તો વોટ આપવા જઈશ ને મેં અપીલ કરું છું કે તમે સૌ પણ વોટ આપવા જશો. મારું નામ યંકિતા પરમાર છે, હું ફર્સ્ટ ટાઈમ વોટ આપવા જઈ રહી છું. સો મારો સજેસ્ટ એ છે કે તમે ઇફ તમારે રાઈટ છે કે તમે કોને વોટ કરવું જોઈએ, કોણ રાઈટ છે તમારા સારું, તો તમારે પણ વોટ કરવું જોઈએ. એ તમારા પર ડિપેન્ડ છે કે તમે કોના પર ભરોસો કરો છો. તો મારો સજેસ્ટ એ જ છે કે તમે પણ વોટ કરો અને એક જાગૃત નાગરિક તરીકે ઓબ્વિયસલી તમારે વોટ કરવું જોઈએ. દર્શક મિત્રો, લોકશાહીનો સૌથી મોટો અવસર એટલે મતદાન. આવતીકાલે સૌ પ્રથમ મતદાન કરજો, બીજા સૌ કામ બાદમાં કરજો. જો એક નાગરિક તરીકે મારી અપેક્ષા એવી હોય કે મારું શહેર સુંદર હોય, હર્યુંભર્યું હોય, જેમાં તમામ સુવિધાઓ હોય, શિક્ષણ, આરોગ્ય,
સારા રસ્તાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રીક્રિએશન, બાગ બગીચા, આ બધું જ જો મારે જોઈતું હોય તો મારે મત તો અવશ્ય કરવો જ પડે. જો હું મત નહીં આપું તો મને અધિકાર નથી કે આવા બધા પ્રશ્નોને, આવી બધી આશાઓને હું સેવું. જો મને મારા સપનાનું શહેર બનાવવું હોય તો મત આપવો જ પડે અને તેથી જ મતદાન અવશ્ય કરો. લોકશાહીનું મહાપર્વ એટલે ઇલેક્શન. આ વખતની ચૂંટણીમાં બધા જ ખૂબ મહેનત કરી રહ્યા છે અને તમે જે એના ખરા માલિક છો, જનતા જનાર્દન. જનતા એના પ્રતિનિધિઓની વરણી કરવાની છે, સિલેક્શન કરવાની છે, મત આપીને ચૂંટી લાવવાની છે. ત્યારે એક વિનંતી ચેનલ નર્મદા વતી આપ સૌને હું આગ્રહપૂર્વક વિનંતી કરીશ કે તમે ઘરમાં જે પણ કોઈ પ્રસંગ હોય, કોઈ શુભ પ્રસંગ હોય કે કોઈક બીજા કારણોસર હોય, પણ સૌથી પહેલાં મત આપવા જરૂર જજો. શક્ય હોય ત્યાં સુધી આસપાસના તમારા મિત્રો, રહીશો, સૌ કોઈને સાથે લઈ જઈ અને 100% મતદાન કરો. એ આ વખતની ચૂંટણીમાં અનિવાર્ય બન્યું છે. અને મતદાન કરતી વખતે લાગણીથી પ્રેરાયા વિના તમારા કર્તવ્યના ભાગરૂપે તમને જે યોગ્ય લાગતો હોય, જે જનપ્રતિનિધિને ચૂંટવા જેવો લાગતો હોય, એ જનપ્રતિનિધિને એક મત તો અવશ્ય આપજો, આપજો ને આપજો. એ તમારું કર્તવ્ય બી છે, એ તમારો અધિકાર પણ છે, અને ત્યાર પછીના 5 વર્ષના શાસનની તમારી અનિવાર્યતા તમારી જરૂરિયાતોને પોષવાનો માર્ગ છે. અંકલેશ્વરના ગડખોલ ગામના મીઠા ફેક્ટરી પાછળ આવેલ કેનાલ 3 રસ્તા તરફ જતા રોડ ઉપર અજાણ્યા વાહને રાહદારીને ટક્કર મારતા તેઓનું સુરત ખાતે ટૂંકી સારવાર બાદ કરુણ મોત નિપજ્યું. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા અનિલકુમાર સુરેશ ચોરસિયાના પિતરાઈ ભાઈ રમેશ યોગેન્દ્ર ચોરસિયા તારીખ 24 નવેમ્બરના રોજ રાત્રે જમી પરવારી મીઠા ફેક્ટરી પાછળ આવેલ કેનાલ રોડ 3 રસ્તા તરફ ચાલતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને તેઓને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં તેઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પટેલનગર ભાવના ફાર્મ હાઉસ સ્થિત પટેલ કોમ્પ્લેક્સ નજીક પાર્ક કરેલ એક્ટિવા મોપેડની ચોરી કરી વાહન ચોરો ફરાર થયા. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ પટેલનગરના ભાવના ફાર્મ પાટેલ કોમ્પ્લેક્સ ખાતે રહેતા અને દુકાન ધરાવતા પપ્પુરામ ગોકુલરામ દેવાસીએ પોતાની એક્ટિવા નંબર GJ16DH5236 તારીખ 27 નવેમ્બરના રોજ દુકાન સામે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી તેઓની 70,000ની એક્ટિવાની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે તેઓએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભરૂચના ફાટા તળાવ રાણાપંચની વાડી પાસે અગાઉ થયેલ કેસમાં સમાધાન મુદ્દે એક ઇસમે સાપ્તાહિક અખબારના તંત્રીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના ફાટા તળાવ વૈરાગીવાડ સ્થિત આંબેડકર નગર ખાતે રહેતા અશોક ડાયાભાઈ સોલંકી ગત રોજ સવારે આલીફળિયું પોતાના ઘરે એક્ટિવા લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન ફાટા તળાવ રાણાપંચની વાડી પાસે જિલ્લાની હોટલની સામે ગોલવાડ હવેલી ફળિયામાં રહેતો આરીફ ઉર્ફે બોડો મહેમૂદ શેખે રોકી અગાઉ 2017માં થયેલ ફરિયાદની સમાધાન કરવા જણાવી ઝઘડો કર્યો હતો અને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તે દરમિયાન પોલીસે ગુનો નોંધી જિલ્લાની હોટલની સામે ગોલવાડ હવેલી ફળિયામાં રહેતો આરીફ ઉર્ફે બોડો મહેમૂદ શેખના ઘરે ગયા હતા. તે વેળા તે નશાની હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકો માટે આવતીકાલે મતદાન. આજ રોજ તમામ 5 બેઠકોના પોલિંગ બુથ માટે સ્ટાફ અને ઈવીએમની ફાળવણી. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને મતદાન કરવા અપીલ કરી. પાનોલી GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગતા દોડધામ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં.
ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકમાં ઇકો ફ્રેન્ડલી બૂથ ઉભા કરાયા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પટેલ પ્રાઇમરી સ્કૂલ ખાતે ઇકો ફ્રેન્ડલી બૂથ ઉભું કરાયું. આજ રોજ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.